સંતાનોને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂક્યા બાદ સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો હોવાનો સ્થાનિકોએ પર્દાફાશ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ પર સ્થાનિકોએ આક્ષેપો પણ કર્યા હતા. ડિંડોલી પોલીસ મથકની હદમાં આવતા કરાડવા રોડ પર આવેલી ભક્તિ દર્શન સોસાયટીમાં રહેતો તથા પોલીસ જવાનની ફરજ બજાવતો વિનોદ ચૌધરી તેની પત્ની અને સંતાનો સાથે અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. પત્ની અને સંતાનોને ઘરમાંથી હાંકી કાઢતો હતો. ત્યારબાદ બહારથી અન્ય મહિલાઓ અને યુવતીઓને ભક્તિ દર્શન સ્થિત પોતાના રહેણાંક સ્થળે લાવી તેમની સાથે રંગરેલિયા મનાવતો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ભક્તિ દર્શન સોસાયટીના રહીશોને થતાં તેમણે રવિવારે રાત્રે હોબાળો મચાવી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. સર, આજ એ હુઆ પોલીસ વાલા કોઈ બુલાયા થા, ચાર પાંચ બજે ફોન કિયા, દો ઘંટે કે બાદ પોલીસ બુલાયા. અચ્છા, આજ યહાં પે કિસકે ઘર મે ક્યા હુઆ? ઇસકા નામ વિનોદ ભાઈ. વિનોદ ભાઈ દો દિન સે આતા હૈ, અભી પોલીસ વાલા આયા તો પોલીસ વાલા હમ લોગ કો બોલતા હૈ હમકો જાના હૈ જાના હૈ, તો પોલીસ વાલા કા ફર્જ ક્યા હોતા હૈ? પબ્લિક કો નિભાના હોતા હૈ કે પબ્લિક કો ડરાના હોતા હૈ? એ કોન સે પોલીસ વાલે થે? અબ પોલીસ વાલા કહાં સે આયા? નામ નહીં પાસ હોતા. કહાં સે આયા થે? ડિંડોલી પોલીસ સ્ટેશન સે આયા. અચ્છા, આપકો ક્યા બોલા? વો બોલ રહા હૈ રને તો હમકો જાના હૈ. મીડિયા વાલે કે બોલ રહા હૈ, મીડિયા વાલે કો ચોરાંદો રંદો બાત દબાઓ. યે ક્યા મતલબ હુઆ? બાત દબાને સે મતલબ ક્યા હોતા હૈ? અચ્છા, આજ યહાં પે ક્યા હુઆ થા? આજ દો તીન લડકી લેકે આયે થે. યહાં પે હમ લોગ પરિવાર વાલે આદમી હૈ, બચ્ચે બચ્ચે છોટે છોટે બચ્ચે હૈ. કોણ લેકે આયા થા? વો પોલીસ વાલે હૈ. પોલીસ વાલે તો પોલીસ વાલે કે સહાયતા દેતા હૈ. કલ ખુના આયા થા પોલીસ વાલા, તો સબકો સમજા સમજા કે ભગા દિયા. ઇસે ક્યા મતલબ હુઆ? આજ એક્ચુઅલી 79 નંબર જો હૈ ઉસકે અંદર વિનોદ ભાઈ ચૌધરી કરકે એક પોલીસ વાલા હૈ, પોલીસ ઓન ડ્યુટી હૈ. ઉનકા ક્યા હૈ, હર બાર મગજમારી હોતી હૈ, અપને ફેમિલી પ્રોબ્લમ, વાઇફ કો મારતા હૈ, એક બચ્ચી હૈ ઉનકી જો કોલેજ પડતી હૈ. અભી કોલેજ પડતી હૈ તો આપકો માલૂમ પડ જાતા હૈ કે બચ્ચી કી ઉમર ક્યા હોગી. જ્યાદા મેરે કો બતાને કી જરૂરત નહીં, મગર ડેલી કા યે હર બાર 6 મહિને, 2 મહિને, 3 મહિને હર બાર બીબી બચ્ચો કો મારતે. બીબી બચ્ચે કે આપને ઉનકી વાઇફ જો હૈ વો સિલાઈ કામ કરકે ઘર બાર ચલાતી હૈ. અભી એસે મારતા હૈ તો હમ લોગો કો ભી દયા આતી હૈ. કઈ બાર હમ લોગો ને ભી બચાયા હૈ ઉનકી વાઇફ કો. તો એસે કરકે હર બાર હોતા હૈ. મગર આજ કલ રાત કો એસા હુઆ કે એક વાક્યા એસા બન ગયા કે વો વાઇફ તો ચલી ગઈ મારા પેટા કરકે, બચ્ચે લોગ ચલે ગયે. અભી વો ક્યા બહાર સે કોઈ દારૂ વાલા લેકે આતા હૈ ઓર વો ચલને કે લાયક નહીં હૈ. એસા કોઈ આદમી એસે ધક્કા મારેગા ના તો વો એસે લુઢક કે ગિર જાય. ભક્તિ દર્શન સોસાયટીમાં મકાન નંબર 79માં રહેતો પોલીસ કર્મી વિનોદ ચૌધરીની કરતૂતોથી તંગ આવી ગયેલા સ્થાનિકોએ રવિવારે રાત્રે પોલીસને સમગ્ર હકીકતોની જાણ કર્યા બાદ પણ પોલીસ 2 કલાક બાદ ઘટના સ્થળે પહોંચી હોવાનો આરોપ લગાવાયો છે. જુઓ શું કહી રહ્યા છે સ્થાનિકો, જરા સાંભળીએ. ભક્તિ રેસિડેન્સી મેં 79 નંબર કે મકાન મેં વિનોદભાઈ ચૌધરી રહેતે હૈ, જો એક પોલીસ કર્મચારી હૈ. ये अपने पत्नी और बच्चों को मार पीट करके हमेशा भगा देते हैं और हमेशा नई नई लड़कियों को सोसाइटी में लाते हैं और उनके दिन भर दोस्त यार आते हैं जो कि यहाँ पर दारू बैठ के ये लोग पीते हैं. अब समस्या ये है कि हम लोग बहुत कंटाल गए थे इससे, और हम लोग आदमी लोग जेंट्स जो भी हैं वो यहाँ से दिन में अपने नौकरी पर काम पैसे पर सभी चले जाते हैं. हमारे सोसाइटी में लड़कियाँ हैं, बहू बेटियाँ हैं, बच्चे हैं, तो इससे मतलब कि यहाँ पर गलत प्रभाव पड़ता है इस चीज़ का. तो आज हम लोगों ने जो है सो कल शाम को भी हम लोगों ने पुलिस वाले को बुलाया था, पीसीआर को बुलाया था. पुलिस आई और समझावट करके कि भाई अभी आगे से ऐसा नहीं होना चाहिए, ऐसा करके फिर चले गए. लेकिन रात में वापस फिर उनके यहाँ शाम को एक लड़की आई थी, फिर रात में एक लड़की आई, और हमेशा इनके यहाँ नित्य अलग अलग लड़कियाँ औरतें आती हैं. और ये लोग जो मतलब इसका बहुत बुरा प्रभाव पड़ता है सोसाइटी में. हम लोगों ने एक्शन लिया और एक्शन लेके और हम लोगों ने आज पुलिस वालों को ही बुलाया. वो आए, 2 आदमियों को पकड़ कर लेके गए, जिसमें एक लेडीज भी थी, उसको वो लोग पकड़ के लेकर गए. पुलिस ने जनता ना रक्षक मनाई छे, परंतु रक्षक ज जारे भक्षक नी भूमिका में आवी जाए तो लोगों नी सुरक्षा नो शू? આવા અનેક સવાલો આ ઘટનાને પગલે શહેરીજનોમાં મનમાં ઉઠી રહ્યા છે. પાછલા લાંબા સમયથી પોલીસકર્મી વિનોદ ચૌધરીની હરકતોથી ભક્તિ દર્શન સોસાયટીના રહીશોમાં રોષ જણાઈ રહ્યો હતો, અને આ રોષ રવિવારની મોડી રાત્રે સામે આવ્યા બાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે અરુણ સોસા, હિન્દી ટીવી ન્યૂઝ.